पूर्व स्वर्गस्थ अटल बिहारी वाजपेयी जन्मदिवस निमित्ते समग्र देश में किसान कल्याण कार्यक्रम योजाई रहा है तरह वगड़ विस्तार में खेतीवाड़ी अधिकारी ने जिला बागायत विकास विभाग द्वारा आयोजन कर आयोजन अंतर्गत जमीन समस्त आधारित पाक उत्पादित पद्धति सॉइल कार्ड नवीन टेक्नोलॉजी हाईटेक वीमा कवच कृषि इनपुट सहाय सात पगला खेडूत कल्याण कार्यक्रम मुख्य पाक संग्रह योजना किसान परिवहन प्राकृतिक खेती निभाव सहाय प्राकृतिक कृषि पद्धति द्वारा जीवामृत बनाव कीट फल शाकभाजी छूटक विक्रेता ने विना मूल्य छत्र हेने टूल्स किट तारनी वाड प्रधानमंत्री किसान सम्मान निधि योजना हेठ रापर तालुकाना खेडूतोने 1080 ने जुदी जुदी योजना हेठ 1213 किट वितरण करवामां आवी हती। नाना वेचाणकारोने छत्री कवर आपवामां आव्यो तेमज विकसित जाति कल्याण खाता द्वारा दर्जी कामनी किट समाज कल्याण द्वारा मानव गरिमा योजना हेठ दर्जी काम कड़िया काम किट जिला उद्योग केन्द्र द्वारा सुथारी काम पापड़ बनावा माटे किट पशुपालन विभाग द्वारा पशुपालन पुरस्कार पण अर्पण करवामां आव्यो हतो। 1,25,00,000 नी सहाय अर्पण करवामां आवी हती। आ प्रसंगे माजी धारासभ्य पंकज मेहता माजी जिला पंचायत प्रमुख लक्ष्मणसिंह सोढा सहितना उपस्थित रह्या हता अने कार्यक्रमने सफल बनावामां आव्यो हतो। आ व्यवस्था खेतीवाड़ी अधिकारी मनोज सोलंकी ने ग्राम सेवको द्वारा संभाळवामां आव्यो हतो। संचालन मयंक पंड्या द्वारा करवामां आव्यो हतो। आजे रापर खाते किसान सुशासन दिवसनी उजवणी करवामां आवी ते बाबतमां आपनो शुं कहेवुं छे? આજે દેશના વડાપ્રધાન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ છે। અટલજીએ પોતાના કાર્યકાળની અંદર દેશની પ્રજાને પ્રતિતિ કરાવી હતી કે સુશાસન શું હોય અને સુશાસન માટે અટલ બિહારી વાજપેયીની સરકાર એ પ્રચલિત થઈ હતી અને એટલે 25 ડિસેમ્બર અટલજીના જન્મદિવસને સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આજે સમગ્ર દેશના કિસાનો માટે કિસાન સન્માન નિધિ જે નરેન્દ્રભાઈ મોદીની સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકારે શરૂ કરી છે તે પૈકીનો 2020ની સાલનો ત્રીજો હપ્તો આખા દેશના ખેડૂતો માટે 9 કરોડ ખેડૂતોના ખાતામાં એક સાથે 2,000 રૂપિયાની રકમ મૂકવામાં આવી છે। તે પૈકી રાપર તાલુકાની અંદર પણ આજે એક કાર્યક્રમનું આયોજન થયું હતું। આખા તાલુકામાંથી મોટી સંખ્યામાં કિસાનો ઉપસ્થિત રહ્યા હતા અને રાપર તાલુકામાં 27,831 ખેડૂતોના ખાતામાં સીધે સીધા 5,56,62,000 જેવી માતબર રકમ આજે કિસાનોના ખાતામાં સરકારશ્રી દ્વારા આપવામાં આવી છે। એવી જ રીતે ગત વર્ષે અતિવૃષ્ટિ જેવી સ્થિતિ હતી, વરસાદ વધારે થયો હતો, લાંબો સમય વરસાદ ચાલ્યો, ક્યાંક ક્યાંક ખેડૂતોને પાકને નુકસાન પણ થયું, એટલે ગુજરાત સરકારશ્રીએ અતિવૃષ્ટિની ઉદાર હાથે સહાય આપીને ગુજરાતના મોટા ભાગના ખેડૂતોને વધુમાં વધુ 20,000ની મર્યાદામાં જે રકમ ફાળવી છે તે પૈકી રાપર તાલુકાની અંદર પણ 34,000 ખેડૂતોને 54 કરોડ રૂપિયા જેવી માતબર રકમ કિસાનોના સીધા ખાતામાં આવી છે। એવી જ રીતે કિસાનો માટેની અનેક યોજનાઓ, સાધન સહાય હોય, વાહન સબસિડી હોય, દૂધ માટેનું કાર્ય કરતી મંડળીઓને સહયોગ કરવાની વાત હોય, પ્રમાણપત્ર આપવાનો વિષય હોય, કારીગરોને ટૂલ્સ સહાય આપવાની વાત હોય અને ખાસ કરીને રાપર તાલુકાની અંદર પશુઓની ખૂબ મોટી સંખ્યા છે, ગુજરાત સરકારશ્રીની ઉત્તમ યોજના ફરતું પશુ દવાખાનું 10 ગામ દીઠ 1 ડૉક્ટર અને પશુ દવાખાનું ફરતું, એવી રીતે રાપર તાલુકાની અંદર આજે આડેસર અને સુવઈ એમ 2 દવાખાના રાપર તાલુકાને આપવામાં આવ્યા છે, ડૉક્ટરો સહિત એ સેવાનો પણ આજે પ્રારંભ થયો છે। ખાસ કરીને રાપર વાગડ વિસ્તાર એ ખેતીના ક્ષેત્રને લાગે વળગે છે ત્યાં સુધી અને ઉપજને વેચવાને લાગે વળગે છે ત્યાં સુધી વર્ષોથી વધુ ઉપજ કેવી રીતે મેળવવી એ દિશાની અંદર ગુજરાત સરકાર નરેન્દ્રભાઈ અને ભારત સરકારના સહયોગથી ખૂબ પ્રગતિ થઈ છે। લાખો એકર જમીનની અંદર અહીં રોકડિયા પાકનું વાવેતર થાય છે, માં નર્મદાના પાણી આ વિસ્તારની અંદર છેક પ્રાથણથી કરીને રવ સલારી કલ્યાણપર અને ભચાઉ તાલુકાના ચોબારી ભચાઉ સુધીના ગામો અને એ જ રીતે આ બાજુ પલાસવા આડેસર ખાંડેક એ રીતે સણવા વગેરે ગામોની અંદર પુષ્કળ પ્રમાણમાં ખેતી થાય છે। ખેડૂતો ખૂબ મહેનત કરે છે અને એનું ખૂબ સારું પરિણામ પણ આવે છે। એપીએમસીના આંકડા લઈએ તો અત્યાર સુધીમાં ઇતિહાસમાં ક્યારેય ન ઉપજ થઈ હોય એટલી મોટી ઉપજ રાપર તાલુકાની અંદર
છેલ્લા કેટલાક વર્ષોથી થાય છે અને આમ સમગ્રત ખેડૂતોનું જીવન ધોરણ ખૂબ ઊંચું આવ્યું છે। ખેડૂતો પોતાનો પાક ઊંઝા સુધી વેચવા જઈ રહ્યા છે, પૂરતા પ્રમાણની અંદર એને એનું વળતર કેવી રીતે મેળવવું, વેલ્યુ એડેડ કેવી રીતે જોડવું, આ દિશાની અંદર વાગડના ખેડૂતો પણ સરકારના સહયોગથી અગ્રેસર બન્યા છે। હવે આજે રાપર ખાતે સુશાસન દિવસની ઉજવણી થઈ રહી છે તે બાબતમાં આપનું શું કહેવું છે? સુશાસન દિવસ ઉજવણીના ભાગરૂપે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા દરેક તાલુકા કક્ષાએ ઉજવણીનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં રાપર તાલુકા કક્ષાએ રાપર ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવેલ છે, જેમાં ખેતીવાડી શાખા તરફથી પાક સંગ્રહ સ્ટ્રક્ચર ગોડાઉન 1060, કિસાન પરિવહન યોજના હેઠળ માલવાહક વાહન 20 અને અન્ય ખાતાની યોજનાઓ છે, જેમાં માનવ કલ્યાણ યોજના છે તેના દ્વારા 51 લાભાર્થી, બાગાયત ખાતા તરફથી 55 લાભાર્થી, વિકલાંગ સાધન સહાય યોજના છે તેમાં 2 લાભાર્થી, સમાજ કલ્યાણ ખાતાના 10 લાભાર્થી, તેમજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના 51 લાભાર્થી અને પશુપાલન ખાતાના 2 લાભાર્થીઓને પ્રમાણપત્રનું માન્ય શ્રી પંકજભાઈ મહેતા પૂર્વ ધારાસભ્યશ્રી તથા એપીએમસી ચેરમેન દ્વારા અને અન્ય મહાનુભાવો દ્વારા વિતરણ કરવામાં આવેલ છે। થેન્ક યુ સર। આજે રાપર ખાતે સુશાસન દિવસની ઉજવણી થઈ રહી છે તે બાબતમાં આપનું શું કહેવું છે? નમસ્કાર। આજે રાપર ખાતે ટાઉન હોલ ખાતે સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે સૌ ખેડૂતો સાથે અમે અહીંયા ભેગા થયા છીએ। આપણે બધા જાણીએ છીએ કે નર્મદાની કેનાલ રાપર તાલુકામાં આવતા દિવસે દિવસે હવે બાગાયતનો વ્યાપ વધેલો છે, તો આના માટે બાગાયત દ્વારા આજે જે આપણે ફળ શાકભાજીના ફેરિયાઓ છે એવે એમની શાકભાજી બગડે નહીં એટલા માટે સરકારનો છાંયડો કરીને જે વિનામૂલ્યે છત્રીનું વિતરણ કરવાના છીએ એનું આયોજન થનાર છે। એ ઉપરાંત આપણા ખેડૂત ભાઈઓની આવક વધે એટલા માટે તો કે ફળ અને શાકભાજીના વેચાણ અને વાવેતર થકી એ વધારે ઉત્પાદન મેળવી શકે અને પોતાની જીવનશૈલી સુધારી શકે એનું આયોજન થનાર છે। સર, હવે જે રાપર તાલુકામાં છેલ્લા 5 વર્ષથી નર્મદા યોજના દ્વારા અનેક ખેડૂતો પગભર થયા છે અને આગામી સમયમાં પણ જે વર્ષે તો વાગડ ભલો એ કહેવત હતી, પરંતુ હવે એવી કહેવત થાય છે કે નર્મદા કેનાલ વહે તો વાગડ ભલો, ઈ તે બાબતમાં આપનું શું કહેવું છે? ચોક્કસ, આપ ખૂબ જ સરસ વાત કરી રહ્યા છો, કારણ કે જો એમને 12 માસી પાણી મળશે તો આંબા દાડમ ખારે। સર, જે આજે રાપર તાલુકામાં જે આડેસર અને સોઈ ગામે જે પશુ ફરતું પશુ દવાખાનાનું એમ્બ્યુલન્સનું લોકાર્પણ થયું છે તે બાબતમાં આપનું શું કહેવું છે? ગામ દીઠ 1 ફરતા પશુ દવાખાના રાપરમાં 2 ચાલુ કરાયા છે। તે અંતર્ગત રાપર તાલુકામાં લગભગ 1 લાખ પશુઓને સારવાર મળી રહેશે અને